હેલો, કેમ છો દોસ્તો? સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ધ પક્કા ફૂડીમાં, જે આપણે અવનવી વાનગીઓની સફર કરતા હોઈએ છીએ. અને આજની આ સફરમાં આપણે સુરત શહેરમાં કેનાલ રોડથી સીમાડા નાકા તરફ જતા રસ્તામાં બાપા સીતારામ ચોક આવે છે, ત્યાં સાઈ લસણિયા બટેટા આ રીતનું કાઉન્ટર છે. બહારથી જોતાં તમને બહુ નાનું લાગશે, પણ એની જે આ ગ્રાહકની ભીડ જોતાં તમને આઈડિયા આવી જશે કે અહીંયાનું આ મસાલા પાઉં છે બહુ જ પોપ્યુલર છે. તો આ મસાલા પાઉં કઈ રીતે બને છે અને એવી રીતે શું ખાસિયત છે, એના માટે ચાલો આજની આ સફરની શરૂઆત કરીએ. મિત્રો, ખાસ આપણે જે જગ્યા પર આવ્યા છીએ, મારી સાથે છે એમના ઓનર જીતુભાઈ. અને જીતુભાઈ આખે આખું એમનો જે કાઉન્ટર છે એ એક્સપ્લેન કરશે. તો આ મસાલા પાઉં કઈ રીતે બને છે, તો જીતુભાઈ તમે તમારી રીતે જ બધી વસ્તુ સમજાવો અમને. હા સાહેબ, આ જે એક મસાલા પાઉં છે, આ મસાલા પાઉં આપણે જે પાઉંભાજીના પાઉં આવે ને એ પ્રમાણે ઓર્ડરથી એનું છે થોડુંક સ્લાઇડ મોટું બનાવવું પડે છે. એમાંથી એ પાઉંમાંથી સિંગલ કરી અને એમાં અંદર આપણે ચીરો પાડી અને એક ચમચી બટાકાનો જે મસાલો આવે, ટેસ્ટી મસાલો હોય છે, એ મસાલો આપણે અંદર ભરી દેવાનો છે. આ મેં અત્યારે ગ્રાહકીના હિસાબે ઘરેથી જ કમ્પ્લીટ કરીને લાવીએ છીએ અને આવા પેકેટ બનાવી દઈએ છીએ. ઘરેથી આ પેકેટ બનાવીએ છીએ. આ પેકેટ બનાવીને અહીંયા જ્યારે કસ્ટમર માગે છે, જો આખો આ રીતે આમ ઘરેથી બનાવીને જ લાવે, કારણ કે ઓન ડિમાન્ડ એટલી બધી રહેતી હોય છે. તો જેવા કસ્ટમર ઓર્ડર કરે એટલે આગળની પ્રોસેસ આપણે કરતા હોય. તો આગળનું આપણે કઈ રીતે પાઉં બનાવીએ? પછી જો આ રીતે પાઉં લેવાનું, પછી એની અંદર જો એને તીખું કરવું હોય તેને ગ્રીન ચટણી, આ જે લસણ વગરની હોય છે, અને જે રેડ ચટણી છે એ લસણવાળી હોય છે. એટલે આ તીખું કરવું એના માટે તીખું છે. આ રીતે તીખી મીઠી ચટણી નાખી, હવે એના માટે મીઠી ચટણી નાખીશું આપણે. અને ત્યારબાદ એની અંદર એક કાંદા અને માથે સેવ, આ સેવ એટલે મસાલા પાઉં તૈયાર થઈ ગયો. પછી એક પ્લેટની અંદર સર્વ કરીએ છીએ ઓતન. અને બને ત્યાં સુધી આપણે બધાને લગભગ તો સીધો જ ડાયરેક્ટ જ આપીએ છીએ, કારણ કે એના માટે હું છે કે લોકોને ઈઝી પડે અને ફટાફટ ખાઈ શકે છે. એટલે આ બરાબર આવી મેં પાઉં કમ્પ્લીટ કરીને અને આપી દઈએ છીએ. આ એક પ્લેટ પાઉંની તૈયાર થઈ ગઈ છે. આ પ્લેટ 9 રૂપિયાનું એક પાઉં છે, 2 પાઉંના 18 રૂપિયા. તો જીતુભાઈ, બીજી વસ્તુ આપણે અહીંયા ડબ્બામાં બટેટા છે અને આ ચણા છે, એ રાખવાનો મતલબ? એ સાહેબ, આની આ ધંધાની સાથે સાથે મારો બીજો ધંધો છે, આ ભૂંગળા બટેકા. આ લસણિયા બટેકા છે જે એકદમ લસણની અંદર ફર્સ્ટ ક્લાસ ટેસ્ટી બનાવેલા હોય છે. અને એની અંદર ઘણા બધા લોકો, આ મારો બીજો છે કે ચણામઠ મિક્સ કરીએ છીએ. આ ચણામઠ અને બટેકા મિક્સ કરીને અમારે 95% સુધી બધા મિક્સ પ્લેટ ખાય છે બટાકા ભૂંગળાની. તો આ જે મસાલા પાઉં છે, આપણે આ બે વસ્તુ એમની સાથે મિક્સ કરીએ તો આનો ટેસ્ટ કેવો બનતો હશે? એટલે મસાલા પાઉં અલગથી ખાય છે અને આ ભૂંગળા બટેકાની પ્લેટ અલગ હોય છે. જે ભૂંગળા બટેકાની જે પ્લેટ છે ને એ આ રીતે બને છે. અંદર આ બટાકા નાખ્યા પછી એમાં થોડીક આપણે જે મીડિયમ કહીએ તો મીડિયમ ચટણી, પછી એની અંદર આ ચણામઠ મિક્સ કરાવીએ છીએ, પછી એના ઉપર આ મીઠી ચટણી ઉપર સર્વ કરી, મીઠી ચોર કરી, પછી એની અંદર આપણે કાંદા અને સેવ. આ એક પ્લેટ તૈયાર થઈ ગઈ. આ પ્લેટની સાથે આપણે એક ભૂંગળા આપવાના રહી છે. એની કિંમત કેટલી હોય છે? આની કિંમત છે 35 રૂપિયા. 35 રૂપિયામાં ભૂંગળાની થેલી હોય છે, ચણામઠ અને બટાકા સાથે, બરાબર ને? ઓકે. અને મસાલા પાઉંની જે કિંમત છે એ 9 રૂપિયા હોય છે. અને આપણે કેટલા વાગે આવીએ છીએ અહીંયા? અહીંયા હું બધું કમ્પ્લીટ કરીને 3-3.25 વાગે આવી જાઉં છું અને રાત્રે પછી 9 વાગ્યા સુધી રહું છું. આપણું અપ્રોક્સ કેટલું આમ સાંજ સુધીમાં કેટલા લોકો ખાતા હશે અહીંયા? મિનિમમ 1000 માણસો તો મિનિમમ ખાઈ લઈએ છીએ. 1000 માણસો? તો તમે એકલા પહોંચી વળો છો? ના ના, એમાં અમે હોય ને, આ ભાઈ હોય છે અને મારા સહયોગી જ છે, મારા શાળા છે. અને પછી એક અમારા બીજા ભાઈ હોય છે જે પાછળ જે ગલ્લામાં બેઠા છે, અમારે પાછળ જે ગલ્લો છે એમનો જ છે, બરાબર ને? એટલે એની અંદર બેઠા છે, જ્યારે વધારે ટ્રાફિક થઈ જાય ત્યારે આવે છે. અને આ બધા જે મારા કસ્ટમરો છે ને, 6-7 વર્ષ જૂના છે આ બધા કસ્ટમર. આપણે કેટલા વર્ષ હતા કરીએ છે? અમારું 7 વર્ષનું છે. 7 વર્ષ છે. જ્યારે આ પાઉની તમે શરૂઆત કરી ત્યારે ભાવ કેટલો હતો? ત્યારે શરૂઆત કરી હતી 5 રૂપિયા ભાવ હતો પાઉનો. 5 રૂપિયા ભાવ હતો. આપણે સુરતમાં આના સિવાય બીજી કોઈ જગ્યાએ આની બીજી જગ્યાએ મારું નથી, પણ મારા એક મોટા ભાઈનું છે, જે ઘનશ્યામનગરની અંદર પાછળનો ભાગ જે ભવાની નાખવું પડે ને. શું નામ છે? શિવમ લસણિયા બટેટા. એમનું આપણે ઓલરેડી કરેલો છે. જો આપણે યુટ્યુબમાં તમે જોયું હોય તો આપણે એમનો અમે ઓલરેડી વિડીયો કવર કર્યો છે, શિવમ લસણિયા બટેટા. એ મારા મોટા ભાઈ છે. અચ્છા અચ્છા. તો હવે અમારા માટે એક મસ્ત મજાની તમે પ્લેટ બનાવો મસાલા પાઉંની. મસાલા પાઉં ખાવા તો આપણે ટેસ્ટ કરીએ અહીંયાનો મસાલા પાઉં કેવું છે. તીખું કરું મીડિયમ. મીડિયમ. આ ચટણી આપણે એક્સ્ટ્રા જોતી હોય તો તમે આપો બધાને?
ચટણી જો આપણને ઓર્ડર આપે ને તો આપીએ, નકર બાકી અમે રોજે રોજની ચટણી બનાવીએ ને એટલા માટે અમે અમારી પૂરતી જ લાવીએ છીએ. એમ નથી, આ જે પાઉં સાથે ચટણી આપણે જોઈએ કે વગર ચટણી ચાલી જાય? જા પાઉંની અંદર અમારી ચટણી કમ્પ્લીટ થઈ ગઈ ને, પેલા તીખી મીઠી ચટણી આવી ગઈ, અંદાસેમ આવી ગયા, અંદર આ કમ્પ્લીટ થઈ ગયું. તો આમ માનો ને કે આ પ્લેટની અંદર હવે આપણે બીજી કોઈ ચટણીની જરૂર નહીં પડે, તો ઓવરઓલ આપણી આખી આ પ્લેટ રેડી થઈ ગઈ છે. અને થેન્ક યુ સો મચ કે અહીંયા આટલું બધું ટ્રાફિક છે ને આપણને સપોર્ટ કર્યો અને સારી રીતે એક્સપ્લેન કર્યું. તો હવે આનો ટેસ્ટ કેવો છે એ પણ એક વખત હું તમને ચાખીને બતાવું. સો મિત્રો, આપણો આખો આ ઓર્ડર રેડી થઈ ગયો છે. આમ તો આખો ના કહેવાય, આમ જે કહેવાય ને કે સ્લાઇટ નાસ્તા માટેનો જે પાઉં છે એ રેડી થઈ ગયો છે. અને આ જે પાઉં છે મસાલા પાઉં કહેવાય, અને જે પાઉંભાજીમાં આપણે જે પટ્ટી પાઉં ખાઈએ ને એ ટાઈપનો આ પાઉં છે. અને એને કટ કરીને અંદર બટાટાનો ચૂંદો, કાંદા અને જે બીજો મસાલો જે કહેવાય એ બધી, બે જાતની ચટણી, આમલીની ચટણી, તીખી ચટણી અને આપણે જેમ કહેવાય ને લસણની ચટણી જેને અનુકૂળ આવતી હોય એ રીતે આખું આ પાઉં રેડી થાય છે. અને આમ તો કહી શકાય ને કે 3 બાઇટનો પાઉં છે, એક પાઉં જેની કિંમત છે 9 રૂપિયા. તો આપણે એક વખત ટેસ્ટ કરીએ. આપણે એમના મોટાભાઈની શોપ છે બરોડા પ્રેસ્ટેજ સુરતમાં, ત્યાં આપણે ટેસ્ટ કર્યું હતું અને ત્યાં આપણે લસણિયા બટેટા ટેસ્ટ કરેલા અને બહુ સારી ડીશ હતી. હવે આપણે અહીંયાનો પાઉં ટેસ્ટ કરીશું. પાઉંની સોફ્ટનેસ બહુ સારી છે. જો ક્વોલિટીની વાત કરીએ તો આ જે સેવને ઉપરથી નાખ્યું છે જેનાથી થોડું ક્રિસ્પીનેસ આવે છે અને ખાવાની મજા આવે છે. આમ જે કહેવાય ને કે અલગથી તમારે ચટણીની જરૂર નથી પડતી. એક એક બાઇટની અંદર એમ જે કહેવાય ને કે અડધો પાઉં તો ફિનિશ થઈ ગયું, એટલે એમ જે કહેવાય ને તમારે ટોટલ 2 પાઉં તમે ખાવ ને તો જ તમે ધરાવી શકો. અહીંયા તમે જુઓ ને તો ગરદી જુઓ. અને કોઇન્સિડન્ટલી જ્યારે આપણું શૂટિંગ ચાલતું હતું ને ત્યારે હજી કોઈ આવવાની વાર હતી, એટલે આપણે પહેલાં આ પાર્ટ ફિનિશ કરી દીધો. એટલે ઇન્ટ્રોડક્શનનો પાર્ટ તો હજી બાકી છે, જોકે તમે પહેલાં જોયો છે એમ પછીથી લીધો છે. તો આમ જુઓ ને પાઉંની નરમાઈઝ જે કહેવાય ને સોફ્ટનેસ, તો આમ જો આટલું આમ હાથમાં લઈએ ને તો આ તૂટી ગયેલું છે. એનું રીઝન એવું છે કે જો એકદમ હાર્ડ પાઉં છે ને તો આ પાઉં ખાવાની તમને મજા નહીં આવે, એટલે સોફ્ટ પાઉં ખાવાની વધારે મજા આવશે. બંને પ્રકારની ચટણી અંદર છે, જોકે આપણે બહુ તીખું નથી બનાવ્યું, મીઠી ચટણી રાખી છે એટલે આપણને જે સ્વાદ આવે છે એ મીઠો આવે છે. અત્યારે એમ માની શકાય ને કે સાંજના 6 વાગ્યાની આસપાસ આપણે આ ટેસ્ટ કરીએ છીએ. જો એક પ્લેટ ખાઈએ તો ઇનફ છે, જો ભૂલથી 2 પ્લેટ ખવાઈ ગઈ તો લગભગ આપણું ડિનર થઈ જાય ઘરે. એટલે સાંજે તમે 6 વાગે ખાવા આવો તો 2 જ પાઉં ખાજો, અને 3 વાગે આવો તો 4 પાઉં તમે ખેંચી શકો આરામથી, કારણ કે ખબર નહીં પડે. કારણ કે એકદમ જે કહેવાય ને કે પટ્ટી પાઉં છે, એટલે એમ જે કહેવાય ને કે આપણે એક મીની ભાજી લીધી હોય ને 4 પાઉં સાથે આપણે ખાધું હોય, પાઉંભાજી એમ કહી શકાય. પાઉંભાજી તો ન કહી શકાય, બટ મીની ભાજી જે આપણે સૂકી ભાજી જે 4 પાઉં સાથે ખાતા હોય એ ટાઈપનું કહી શકાય. પણ જે આ જે 3-4 પ્રકારની ચટણી છે અને જે આ સેવ ને એ બધી વસ્તુ નાખી છે જેનાથી આખો સ્વાદ કે અલગ આવે છે, ખાવાની વધારે મજા આવે છે. અને મસાલા પાઉં તો તમે ઓલરેડી ખાધા જ છે, પણ જ્યાં 9 રૂપિયાની કિંમતમાં છે, માનો કે તમારે કોઈ વસ્તુ હેવી નથી ખાવી, સાંજના 5-7 વાગ્યા હોય ને તમને એમ લાગે કે ઘરે જતાં પહેલાં ચાલો ને કઈ વસ્તુ એક સ્પાઇસી તડકો લગાવી દઈએ, તો આ તમે પાઉં ટેસ્ટ કરી શકો. 9 રૂપિયામાં પૈસા વસૂલ છે. બીજું લસણિયા બટેટા અને ભૂંગળા પણ અહીંયા મળે છે, તો તમે ચીલ કરવા માંગતા હોય તો કરી શકો. ચણા મઠની પ્લેટ સાથે મળે છે 35 રૂપિયાની કિંમતમાં, એ પણ ભાવ બરાબર છે. ચણા મઠ શરીર માટે બહુ સારા છે, પ્રોટીન લેવા માટે એ વસ્તુ બેસ્ટ છે, તો તમે એ પણ ટ્રાય કરી શકો છો. ઓવરઓલ 5-7 વર્ષનો અનુભવ છે, બહુ સારી જગ્યા છે. ચીલ કરવા માંગતા હોય તો મિત્રો સાથે આવજો. હવે મળશું આપણે એક નવી વાનગી સાથે, નવી સફર સાથે. ખાઓ પીવો મોજ કરો.